તમારું માઇન્ડ ઘણું બધું વીક છે તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને પાંચ વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીનું કેવું લાગીશ ધેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન તને ગમ્યું છે લઈ લે પહેરી લે કેવો લાગીશ શું યુ ગોટ માય પોઈન્ટ ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ યુ તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો કપડા લેવા જાઓ ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે હું આમાં કેવો લાગુ હા કે ના ટેલ મી એ બોલ્ડ યસર નો એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે ફિનિશ આઈ એમ બાઇંગ ઇટ ઇટ્સ માય મની આઈ હેવ ટુ વેર ઇટ એન્ડ આઈ વેર ઇટ બીકોઝ આઈ લાઈક ઇટ એઝ સિમ્પલ અને કોઈક તમને એમ કદાચ કઈ પણ દે કે ધીસ ઇઝ નોટ ગુડ ઓન યુ કોઈ કે તને આ બરોબર આમ ખબર નહીં આ કલર સ્કીન ટોન તારા સાથે આ કલર મેચ નતો થતો ધીસ ઇઝ નોટ ગુડ કોમ્બિનેશન સિમ્પલી વન આન્સર વિથ યોર કોન્ફિડન્સ આઈ લાઈક ઇટ સો આઈ વેર ઇટ એવું રોજ અવાર ઉઠીને લોકો અમને કહેવા નહીં કરવાનું અમે તો છવ્વીસ વર્ષથી આ જ કપડાં પહેરે કોઈક અમને આવું કેવા માંડે તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન શું કરવાનું આઈ લાઈક ઇટ I liked it, I love it, so I wear it. Simple. make your mind strong, don't be dependent upon people. Don't give powers to people around you to decide whether you are a failure or success. You have to decide whether you are a failure or success or somewhere in between. Japanese engineer though And junior engineers need job મિત્સો બીસી એ એટલે બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સો માં રાખીએ ઘરે પાછો ગયો છ મહિના સુધી જોબ નહીં તે આખો દિવસ મગજ બગડવો ને કદાચ ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ તો એને તો ચલો આપણે બાઇક બનાવીએ એમાં શું ટુ વ્હીલર બનાવી અને ટુ વ્હીલર જાતે જ નીકળ્યો તો બધા બધાથી લઈ આવ્યો આપણે અને એમ કરતા કરતા એને ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને એને બનાવી આપ્યું થોડી ઇન્કમ શરૂ થઈ ને કામ મળ્યું એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો ખૂબ મોટી કંપની બની

ઓકે કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમે લાગે કામ ઓપિનિયન બરોબર કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના બાકીના ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ યોર એકેડેમિક્સ ઓનલી ધેન યુ ફોર એક્સેલન્સ એઝ સિમ્પલ એઝ ધેટ અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું આગળ વધવાનું હાઉ મેની ઓફ સી ઓફ યુ સીન માઇકલ જોર્ડન પ્લેઇંગ બાસ્કેટબોલ અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે ઓછા દસ હજાર ઉજા છે વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ is Jordan to basketball. American Indian national game. His hands are hands of God. તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે અને એમાં એક્સક્લુઝિવ ઓફ એમ યુ ફીલ કે ઇઝ અ લાઈક સચિન તેંડુલકર ઇઝ અ વેરી ટેલેન્ટેડ અ જીનિયસ અ ગોડ ગિફ્ટેડ પ્લેયર એમના રિટ હી અર્ન બિલિયન્સ ઓફ ડોલર્સ આઉટ ઓફ હિસ ટેલેન્ટ એક્સિલન્સ એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું

જો એ ગેમ એ જીત્યા તો એ ટૂર્નામેન્ટ માં આગળ જાય અને હારી ગયા એટલે ટૂર્નામેન્ટ ની બહાર નીકળી ગઈ ની ટીમ સો આ હેવ ફેલ ટુ ટેક માય ટીમ ફોરવર્ડ ઇન ધ ટૂર્નામેન્ટ लूजिंग મોર ધન 300 ક્રિટિકલ ગેમ્સ ઇન માય લાઈફ ત્રીજું વાક્ય બોલ્યા કે ઓન 26 ઓકેશન્સ વેન આ વોઝ એન્ટ્રસ્ટેડ બાય માય ટીમ ટુ ગો ફોર ધ ફાઈનલ શૉટ આ હેવ ફેલ કારણ કે એ શૉટ જો બાસ્કેટ માં જાય તો એની ટીમ જીતી જાય ટૂર્નામેન્ટ મેચ નહીં An 8 score, score na thai, tha team hari jai. On 26 such occasions when I was entrusted for the final winning shot, I have missed, I have failed. se bolo? I have missed 900 shots at the basket. I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost. And I have lost many times. I have failed. And I have failed many times. I have failed. I have failed again. I have failed again. And again and again I have failed. And so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર તમે તૈયારી સારી કરી અને પછી ફેલ થાવ તમે ગુનેગાર નથી તમે લપશો તો તમે ગુનેગાર નથી પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર ધેન ઇટ ઇઝ અ ટુ ફોલ ઇઝ નોટ અ ક્રાઇમ બટ નોટ ડિસાઇડિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ રન ઇઝ અ ક્રાઇમ તો એ ગુનો છે એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં હિંમત રાખવાની નહીં પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક જોયા છે એ તો બહુ મહાન પ્રતાપી અને વચન સિદ્ધ વ્યક્તિ હતા પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક જોયા છે પણ હેન્ડલ્ડ ઇટ વેલ આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ પ્રમુખ સ્વામી મહારાજના લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું વિથ ઇન્ડિયન એક્ઝિબિ ટ્રેડિશનલ કલ્ચર અને બધાના એક્ઝિબિશન સાથે ટુ શો ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર અમે લોકો હેરો જમીન પરચેસ કરી આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે તો અમારી અને અને પીસ ડિસ્ટર્બ થશે કેસ ચાલ્યો ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસીડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી હુ આર વિથ યુ અને હુ આર અગેન્સ્ટ યુ એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઈનલ ડિસિશનમાં

ફેઇલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સેસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા હા લગાડી દેલા બસ તો હવે ફેઇલિયર આવ્યું તો લેટ મી એન્ડ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડૂ બિકોઝ ડન ઇઝ ડન ઇટ કે નોટ બી અન યુ ગો ટુ લંડન સિમ્પલ થઈ ગયું થઈ ગયું હુઆ એમાં બધું ખોયું ઇટ વડ આઈ મીન ટુ સે ઇઝ વાંધો નહીં પછી ક્લિક થશે તો એટલે સેકન્ડ થિંગ આપણે આપણી મહેનત કરી લીધેલી હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું અને થર્ડ થિંગ ઇઝ સાઇડ વોશ આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો અમે બીજી નિસ્દનમાં શોધી

Thank you very much and all my prayers for all of you.